गुजरात में सफेद सोना ने लाग्यो काट। सफेद सोना ना भाव नथी मळी रहा। ठेक ठेकाणे खेडूतो थई रहा छे परेशान। આમાં અસંતોષ ઘણો છે ખેડૂતોને। અલ્યાભાઈ, ખેડૂતોને ભાવ માટે કેમ રખડાવો છો? કેમ દર વર્ષે ખેડૂત કપાસના ભાવ માટે આ જીજી કરે છે તમને? સરકાર અને યાર્ડના કરતા હર્તાઓ ખેડૂતોને શાંતિથી દિવાળી ન કરવા દેવાનું જાણે કે મન બનાવીને બેઠા છે। દર વર્ષે દિવાળી ટાણે ખેડૂતોને કપાસના પૂરતા ભાવ જ નથી અપાતા। જાણે આ નેતાઓને અને યાર્ડના વેપારીઓને ખેડૂતોને આજીજી કરાવવામાં મજા આવતી હોય તેમ દર વખતે ભાવની તકલીફ ખેડૂતોને આપવામાં આવે છે। આ યાર્ડના સત્તાધીશો અને વેપારીઓ ખેડૂતોની મહેનતને હંમેશા ઓછી જ આંકવાની રણનીતિ ઘડતા હોય તેમ મહેનતના ભાવ મેળવવા ખેડૂતોએ સરકાર અને યાર્ડના સત્તાધીશોને બે હાથ જોડવા પડે છે। ત્યારે યાર્ડના સત્તાધીશોને કહેવું રહ્યું કે બંધ કરો દર વખતનો આ તમારો તમાશો, બંધ કરો ખેડૂતોને વારંવાર હેરાન કરવાનો। હાલ સૌરાષ્ટ્રના મોટાભાગના માર્કેટિંગ યાર્ડમાં જાણે સફેદ ચાદર ઓઢાવવામાં આવી હોય તેમ કપાસથી યાર્ડો છલકાઈ રહ્યા છે। હાલ જે માર્કેટિંગ યાર્ડના દ્રશ્યો જોઈ રહ્યા છો તે ધોરાજી માર્કેટિંગ યાર્ડના છે, જ્યાં ખેડૂતો મોટી સંખ્યામાં કપાસના વેચાણ માટે પહોંચી રહ્યા છે। તમે ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં જ્યાં નજર ફેરવો ત્યાં કપાસ જ કપાસ જોવા મળે છે। પરંતુ વાત એ છે કે આ કપાસ ખેડૂતે મજબૂરીમાં વેચ્યો છે, ખેડૂતોની ઈચ્છા ન હોવા છતાં તેને કપાસ વેચવો પડ્યો છે। સાંભળો આ ખેડૂતોને કે તેને કપાસના કેવા ભાવ મળ્યા છે। ગેરંટી સાથે કહું છું કે તે ખેડૂતોનો જવાબ સાંભળી તમે કંપી ઉઠશો। ગઈ સાલ કરતા 500 થી 550 કિલો ઓછા ભાવ મળ્યા, અને આ વર્ષે પાકે નિષ્ફળ ગયો। એવરેજ 16 ગુઠ્ઠાના વિઘામાં 5 મણથી માંડીને 15 મણ કપાસ થશે ખેડૂતને। અને પહેલાં વહેલા શરૂઆતમાં વરસાદ બહુ થયો 1.5 મહિનો, તો 2-3 વખત તો વાવેતર કરવું પડ્યું, 3-4 વખત કપાસનું વાવેતર કરવું, ખેડૂત છે ને નુકસાનીમાં છે। આપની ખ્યાલ જ છે કે મોટાભાગે કોઈ પણ વસ્તુનો ભાવ વધારો થાય ત્યારે તેની માહિતી આપણી પાસે આવતી હોય છે, પરંતુ ખેડૂતોની જણસમાં જ કેમ ભાવને લઈને આળોળાઈ કરાય છે તે સમજાતું નથી। દર વખતે જણસ વેચવા ખેડૂત આવે એટલે ખેડૂતોને નુકસાની જ ભોગવવાનો વારો આવે। હાલ ખેડૂતને કપાસના 20 કિલોના માત્ર 1100 થી 1300 રૂપિયા જ મળી રહ્યા છે। અત્યારે થોડો કપાસની અંદર નુકસાની વધારે પડતી છે, માલ બધો નબળો આવે છે અને ઉતારો છે નહીં, ગરમીના હિસાબે કપાસના લાલ થઈ ગયા છે, નુકસાની બહુ મોટી છે ખેડૂતોની। ધોરાજીના ખેડૂતોની માંગ છે કે સરકાર આ મામલે ગંભીરતાપૂર્વક વિચાર કરે અને મોંઘવારીને ધ્યાનમાં રાખી ખેડૂતોને કપાસના પોષણક્ષમ ભાવ આપે। હાલમાં મજૂરીની મોંઘી, ખાતર મોંઘું, બિયારણ મોંઘું, દવા મોંઘી, એ જીતા ખેડૂતોને 1800 થી 1850 20 કિલોનો ભાવ મળવો જોઈએ। અત્યારે ભાવ છે 1200 થી માંડીને 1350 1400 મળવા જોઈએ, ઓછામાં ઓછા 1800 થી 1850 રૂપિયા મળવા જોઈએ 20 કિલોના। ધોરાજીમાં કપાસના ખેડૂતોની સ્થિતિ જોયા બાદ અમારી ટીમ રાજકોટના કપાસ પકવતા ખેડૂતોના હાલ જાણવા બેડી માર્કેટિંગ યાર્ડ પહોંચી। બેડી માર્કેટિંગ યાર્ડમાં જે જગ્યાએ નજર ફેરવો ત્યાં માત્ર ને માત્ર ખેડૂતોનું સફેદ સોનું જોવા મળી રહ્યું હતું। બેડી માર્કેટ યાર્ડમાં પગ મૂકો ત્યાં કપાસ જ કપાસ હતો। દિવાળી ટાણે જાણે ખેડૂતોને રૂપિયાની જરૂર હોય તેવા દ્રશ્યો દેખાયા। તેવામાં અહીં અમારા સહયોગીએ ખેડૂતો સાથે વાત કરી, અહીં કપાસના ભાવ કેવા મળી રહ્યા છે તો સાંભળો ખેડૂતોએ અચંભામાં મૂકી દે તેવા જવાબ આપ્યા। ટાણે નવ ગાસડી લઈને આવ્યો, સૌ 1400 ભાવ આવે છે, ગયા વર્ષે હારા ભાવ હતા 400 500 રૂપિયા ઓછા ટાણા। અહીં પણ ખેડૂતોનું કહેવું છે કે આ વર્ષે મેઘરાજા જે રીતે બરબાદી સાથે વરસતા હતા જેના કારણે તેની અસર કપાસ પર થઈ, સાથે જ્યારે કપાસ ખેતરમાં લહેરાતો હતો ત્યારે વધુ પડતો વરસાદ, ભારે પવન ફૂંકાયો, કપાસને નુકસાન પહોંચ્યું, દવા ખાતરનો ખર્ચો પણ વધી ગયો। પરંતુ અહીં વાત એ છે કે જેટલો ખર્ચો અને મહેનત કરી તેના 10% પણ ભાવ નથી મળી રહ્યા। 5000-5500નો ખર્ચો વધી ગયો છે અને દવાનો પ્રમાણ વધુ છાંટવું પડ્યું છે અને ઉત્પાદન આવ્યું નહીં, બીજા નંબરમાં ભાવ 500 રૂપિયાનો ઘાટી છે, એટલે ભાગ્ય એમ કે અમને મજૂરી હોતી નથી તો આપણે શું કરવાનું, એને તો બિચારાને મજૂરી હોય એવું ભાવ મળવા જોઈએ ને, આપણને મળે એને મળે તો બધાને સારું ને।
એટલા માટે શરૂઆતમાં કહ્યું હતું કે યાર્ડના અમુક વેપારીઓ ખેડૂતોને છેતરવાનું બંધ કરી દે, દર વખતે શું ખેડૂતોને તમારી પાસે મદદનો હાથ લંબાવવો પડશે? તેવામાં રાજકોટ ધોરાજી બાદ અમારી ટીમે મોરબીમાં પણ કપાસના ખેડૂતોની શું પરિસ્થિતિ છે તે જાણવા મોરબીના માર્કેટિંગ યાર્ડમાં તપાસ કરી. અહીં પણ ખેડૂતો મોટી સંખ્યામાં કપાસ વેચવા આવી રહ્યા હતા. એમઆઈ માર્કેટિંગ યાર્ડના દ્રશ્યો જોઈ એટલું તો કહી શકાય કે કેટલાક ખેડૂતોએ તો પોતાની ચણસ જે ભાવ મળે તેમાં મજબૂરીમાં વેચી નાખી. અહીં અમારા સહયોગીએ ખેડૂતો સાથે વાત કરી તો અહીં પરિસ્થિતિ અન્ય માર્કેટિંગ યાર્ડ કરતા અલગ હતી. 1448 આવ્યા ને 1500 સુધી ગયા ઉપર. અત્યારે ભાવ સારા છે, 4-5 દિવસ પહેલાના હતા એથી અત્યારે ભાવ સારા છે. કપાસના ભાવ અત્યારે સારા છે, જોતા હજી આવક વધશે એમ ભાવે વધશે.